फूल तो फूल है, वसीम बरेलवी ने एक समय गमतो शेर, फूल तो फूल है आंखों से घिरे रहते हैं, फूल तो फूल है आंखों से घिरे रहते हैं, कांटे बेकार हिफाजत में लगे रहते हैं, कांटे बेकार हिफाजत, फूल तो फूल है आंखों से घिरे रहते हैं, कांटे बेकार हिफाजत में लगे रहते हैं, और मुंतजिर मैं ही नहीं किसी आहट का, मुंतजिर मैं ही नहीं किसी आहट का, कान दरवाजे पे उनके भी लगे रहते हैं, कान दरवाजे पे उनके भी लगे रहते हैं ना। हवेनो जो शेर से ही लागू पड़ तो बद्दाज आई बैठा सो ने कि देखना साथ ही छूटे नहीं बुजुर्गों का कहें, गैठा गाड़ा वाले एम आपड़ा वडीलो कहेज, वडीलो पप्पा एम तमने खबर न पड़े आ वाक्य बोली नाखवा में एक सेकंड थाय पण याद राखवू के आ बापे आंगळी पकड़ी अने भला माणस आपणे हालता शीखवाड्यू छे। आ ई बाप छे जे सीजन नु पहेलू फ्रूट दरेक वखते आपणा घरमां लई आव्या छे अने घरमां कोई एने थैंक यू की एवी अपेक्षा पण नथी राखी सा। आ ई बाप छे जेने दिवाळीना फटाकड़ा आपणी दिवाळी पप्पा ज्यारे चार चांदलियाना पेकेट लई आवे के लविंगिया लई आवे ने त्यारे उजळी थाती हती। અને આ ઈ બાપ છે જેને પોતાના દીકરાની અને દીકરીઓની તમામ ઈચ્છાઓ પૂરી કરવા માટે પોતાની તમામ ઈચ્છાઓને દફનાવી નાખી છે, પોતે સાયકલ ઉપર આખી જિંદગી લ્યુના ઉપર કાઢી નાખી, મારો દીકરો બાઇક ચલાવે છે કાંઈ વાંધો તો સાહેબ માનો જેટલા ગુણગાન ગવાણા છે ને એટલા બાપની વાત લોક સાહિત્યમાં પણ તમને મળશે નહીં, એટલે હું યાદ કરાવું છું તમને કે દેખના સાથ છૂટે નહીં બુઝુર્ગો કા કહી, વસીમ બરેલવી લખે, દેખના સાથ છૂટે હી નહીં બુઝુર્ગો કા કહી, क्योंकि पत्ते पेड़ पर धरे हो, पत्ते पेड़ पर धरे हो वो हरे रहते हैं, झाड़ मत पड़ी जाए नहीं हुकाई धड़ करता पीड़ा पड़ी नेठे पड़े, पण जे झाड़ हरे लगाए जवड़ायेला रहे ने ए हमेशा लीला छम रिए, एम धर्म साथे आधार आपणो देश आपणी हिंदू संस्कृति आपणू झाड़ छे, याद राखो नी आपणे एनियारे जोड़ायेला रहेहुं त्यां हुं लीला छम रे, हुं आबो क्लियर करवा छे, એમાંથી નોખા પડે ને કે હવે અમે જૂના જમાનાની વાતોને નથી માનતા, તો ઘીરે પડ્યો રે ભાઈ, અમે તને નથી માનતા, એક આવી ફેશન શરૂ થઈ ઓ માય ગોડ, અને પીકે આવા બધા પિક્ચરોથી એક આખી જનરેશન એવું વિચારતી થઈ છે કે આ બધું ધર્મની વાતો એ બધું એમાં કાંઈ હોય જ નહીં, આ તો બધું આ બધા રિચ્યુઅલ્સ જૂના છે, અમે તો સાયન્સના માણસ, ત્રણ જણા સાયન્સના વિદ્યાર્થીઓ આવી રીતે કોલેજનો પ્રોગ્રામ મારો અને કોલેજના બનેલી ઘટના રહે છે ભાઈ, પ્રોગ્રામના કોલેજ ઇન્ટરવેલમાં મને મળવા આવ્યા, મને કે વી ડોન્ટ બિલીવ ઇન ગોડ, બધું ભલે ને મારે ક્યાં તને વેવાય બનાવવું, મને કહે ના તો તમારી સાથે જસ્ટ વાત કરું છું, તમે બહુ આમ ધર્મની વાત ક્યારેક ક્યારેક કરો છો, ભગવાનની વાત કરો છો, અને અમે જેને જોયું નથી ને એને નથી માનતા, એનો પ્રશ્ન બહુ વ્યવસ્થિત અને વ્યાજબી હોય કે જે સ્વર્ગ દેખાતું નથી કોઈને એટલે એ નથી, પુણ્ય કે પાપ કે કાંઈ દેખાતું નથી, ભગવાન જે સામે નથી એ કોઈ વસ્તુ નર્ક ને સ્વર્ગ ને આવું બધું જ કહે, અમે જે વસ્તુ ફિઝિકલી છે ને દેખાય ને એને જ માનીએ છીએ, એ બધું બહુ સારી વાત, મને કે એમ નહીં તમે અમારી સાથે દલીલ કરો યાર, અમે તમને કેવા આવ્યા જ, એટલે મેં એને બે ત્રણ દલીલ ખાલી દાંત કાઢતા કાઢતા કરેલી, અહીં બેઠેલા યુવાનોને ગળે ઉતરે એવી, મેં કીધું બહુ સારું ભાઈ એક સવાલનો જવાબ આપે, હું જે શબ્દ બોલું છું એ શબ્દ તને દેખાય છે, મને કે ના શબ્દ દેખાતો નથી, તો મેં કીધું એ નથી, મને કે ના સંભળાય તો છે જ, પેલો દાખલો, બીજું મેં કીધું આ માઇક છે આ માઇકમાં કે અહીંયા વીજળી જે વાયરમાંથી જાય છે એ તને ઇલેક્ટ્રિસિટી જાતા દેખાય છે, મને કે ના, તો મેં કીધું દાંત માર ને, જો સીધા તારા ગ્રીન મેરેજ નો થાય તો કેજે, ગ્રીન મેરેજ એટલે ખબર ને લીલ પૈણાવવા, એટલે મને કે ના ના ઇલેક્ટ્રિસિટી દેખાતી નથી, મેં ત્રીજો મેં કીધું મને કોમ્પ્યુટરમાં મોબાઈલમાં વાયરસ છે, મને કે આ વાયરસ વગર તો હોય જ નહીં બધામાં હોય છે, મેં કીધું કોઈ દી તને ચડતો જોયો વાયરસ, વાયરસ આમ આવતો હોય એક મોબાઈલમાંથી બીજા મોબાઈલમાં જતો હોય, કોઈ બસમાં બેસીને આવ્યો હોય વાયરસ, આવું કોઈ જોયું, ભુજના પાદરમાં બરાબર સામખિયાળી વાયરસ પહોંચ્યો છે, ખટારા ભરીને આવે ના, મને કે કોઈ દેખાય નહીં તો એ નથી, મને કે ના સાહેબ વાયરસ તો હોય જ, ત્રીજો ચોથો ને છેલ્લો સવાલ તારા બાપુજીનું નામ, મને કે પરસોત્તમભાઈ, મેં કહું દેના બાપુજીનું નામ, મને કે રવજીભાઈ, મેં કહું તારા દાદાનું નામ, મને કે કાનજીભાઈ, હા મેં કહું તારી હાથની પેઢી એ દાદાનું નામ, મને કે નથી ખબર, બીજાને તને ખબર, મને કે ના તને ખબર, હાથમી પેઢી એ દાદાનું નામ નથી ખબર, મને કે ના, એને તે જોયા છે, મને કે ના, તો મેં કીધું નહીં હોય ને, મને કે હું મગજની દીધો એ ન હોય તો અમે થોડા હોય, તો એ જ વાત છે ભેરું, કાગડા અને કૂતરાના વંશ રહે તો ભલા માણસ બ્રહ્મના પરમાત્માના વંશ નો હોય, આ વાતમાં શું માલ છે સાહેબ,
કોઈ એના શરીરના સંતાનો હોય, કોઈ એના વિચારોને ફોલો કરે.